વેનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ગુરુ જ્ઞાન શાળા। તો મિત્રો આજે આપણે બનાસકાંઠા શાળા વિકાસ સંગઠન એસવીએસ તરફ બનાસકાંઠા દ્વારા આયોજિત પ્રથમ વાર્ષિક પરીક્ષા 2023 5/10/2023 ના રોજ લેવાયેલ ધોરણ 9નું ગણિત વિષયનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। તો મિત્રો તમારે લાસ્ટ સુધી વિડીયો જોવાનો છે। તો વિભાગમાં મિત્રો 10 પ્રશ્નો પૂછેલા છે, એમાંથી પહેલો પ્રશ્ન છે મિત્રો કે નીચેનામાંથી ખાલી જગ્યા સમય સંખ્યા નથી। તો મિત્રો આ સમય નથી મતલબ કે આ સમય, તો અહીંયા વર્ગમૂળ 8નું વર્ગમૂળ નીકળતું નથી, બાકી બધાનું વર્ગમૂળ નીકળે છે મિત્રો। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે મિત્રો કે 4x^4+0x^5+5x+7^12 બહુપદીની ઘાત જણાવો। મિત્રો અચળ પદ ઉપર ઘાત હોય ગણાતી નથી, 0 આગળ સગુણક 0 હોય એની ઘાત પણ ગણાતી નથી, એટલે જવાબ આવશે 4 ઘાત। ત્યારબાદ તમે દેખી શકો છો px = 2x + 5 બહુપદીનું મૂલ્ય 0-5/2 થાય છે। જે બહુ બિંદુઓને કોટી ધન હોય, ભુજઋણ હોય, ચિહ્નો હોય તે બિંદુઓને ચતુર્થ ચરણમાં હશે। સમીકરણ x = 4નું પ્રમાણિત સ્વરૂપ x + 0y - 4 અથવા x + 0y = 4 થાય છે। એલિમેન્ટ્સના પુસ્તક 1માં કેટલી વ્યાખ્યાઓ છે? તો 23 વ્યાખ્યાઓ છે। દ્વિચલ સુરેખ સમીકરણમાં કેટલા ઉકેલ મળે? અનંત ઉકેલો મળતા હોય છે। યામ સમતલમાં દોરેલી ઉગમ બિંદુમાંથી પસાર થતી શિરોલંબ રેખાને શું કહે છે? તો મિત્રો yx કહે છે। યામ ભૂમિતિની શાખા વિકસાવવા ગણેશ સાથે થયેલ થતા વિધાન કેવું સાચું છે? અન્ય રેખા દોરવા માટે ઓછામાં ઓછું એક ભિન્ન બિંદુ જોઈએ, આ પણ વિધાન કેવું છે? સાચું છે મિત્રો। ત્યારબાદ મિત્રો આપણે પ્રશ્ન નંબર 2 તરફ આગળ વધીશું। તો વર્ગમૂળમાં તમે મિત્રો અહીંયા દેખી શકો છો કે પ્રશ્ન નંબર 2 છે, વર્ગમૂળ 5 સંખ્યા રેખા પર દર્શાવો, મુદ્દાની કોઈ જરૂર છે નહીં મિત્રો। તમે આ રીતે મિત્રો સંખ્યા રેખા પર દર્શાવી શકો છો, બીજી પણ ઘણી બધી રીત છે, કોઈ પણ રીતે તમે મિત્રો સંખ્યા રેખા પર દર્શાવી શકો છો મિત્રો। આપેલ બહુપદી માટે P2 અલ્પવિરામ P-1 બંનેની કિંમતો શોધવાની છે મિત્રો। આ કિંમત px = x²-4x+3માં મિત્રો, તો આપણે દેખી શકીએ મિત્રો કે વારે વારે કિંમત મૂકીએ px = x²-4x+3, x² એટલે 2નો વર્ગ કરીએ -4 2+3 2^2 4 - 4 2 8+3 4 અને 3 7 થશે મિત્રો, 7-8 = -1। હવે -1 મૂકીએ મિત્રો, તો -1ની આપણે કિંમત મૂકીએ તો કેટલો જવાબ આવશે મિત્રો? સરવાળો કરશો એટલે 1+-1² થાય, 4 × 4 - -+3 3 4 3 7 1 8। મિત્રો હવે 13મો પ્રશ્ન છે આપણો કે જો x - 3 x²-kx² - 4x+5 અવયવ હોય તો કેની કિંમત શોધો? તો x - 3 = 0 લખવાનું છે મિત્રો, x - 3 ને આ બાજુ આવશે તો પ્લસ થશે। હવે મિત્રો આપણને જ્યાં રકમ છે, જ્યાં x દેખાય આપણે 3 મૂકવાના છે, 3નો ઘન મિત્રો 27 થાય છે, 3નો વર્ગ 9 થાય છે, 9k - 4 = 12+5 27 9k - 12+5 એટલે 7 થાય। હવે 27માં 7 બાદ થશે એટલે 20 થશે, વધશે -9k - આ સાઈડ માઇનસ થશે, -9 આ ભાગાકારમાં આવશે, 20/9 જવાબ આવશે મિત્રો। હવે તમારે ધ્યાન રાખવાનું છે કે અવયવ પાડવાના છે x² + 9x + 18, x² + 18 આપણે એવા ભાગ પર જેનો સરવાળો 9 થાય, તો 6 × 18 6x + 3x + 18, બંનેમાં સેમ શું છે આપણે કોમન કરીશું, તો બંનેમાં સેમ હોય આપણે કોમન કરીએ, x કોમન કરીએ x+6 વધે, અહીંયા આપણે 3 કોમન થાય તો x+6 વધે, ત્યારબાદ આપણો જવાબ છે x+6 અને x+3। ત્યારબાદ તમે દેખી શકો છો મિત્રો અથવા દાખલો જે વિસ્તરણ કરવાનો છે, x+y+z² એ જે સૂત્ર આવે છે મિત્રો, a² + b² + c² + 2ab + 2bc + 2ca, સમીકરણ સૂત્રની કિંમત મૂકવાની છે, જવાબ મળશે 16x² - y² - z² 16x² + y² + 4z² - 8xy - 4yz + 16zx આટલો મિત્રો જવાબ મળશે। પૂરું ધારણા મિત્રો 1 છે, તો એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય, પૂર્વધારણા 3 છે, કોઈપણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈપણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય મિત્રો। પ્રશ્ન નંબર જે 16 છે મિત્રો, યામ સમતલમાં યામ અક્ષો વચ્ચેના ખૂણાનું માપ કેટલું હોય છે? 90° હોય છે, બંને અક્ષોના છેદબિંદુને શું કહેવાય? દુર્ગમ બિંદુ કહેવાય, અને યામ છે એક્સ અક્ષ અને મિત્રો વાય અક્ષ। ત્યારબાદ મિત્રો આપણે પ્રશ્ન તમે દેખી શકીએ 2 અને -3 એ 4x+ky = 18 છે, કે નો જવાબ શોધો, x = 2 છે, y = -3 છે, એની અંદર કિંમત મૂકવાની છે મિત્રો, જવાબ મળશે k = -4, જે તમે લખી શકો છો। ત્યારબાદ મિત્રો અહીંયા આપણે
समीकरण आपेलू है उकेल से चेक करना है। तो पहला आप मूकीए जीरो ने माइनस पांच मूकीए एक्स की किमत जीरो वाई माइनस पांच किमत जवाब मे दस दस जवाब जीरो मूव जिन जगह दस मे उकेल मत नहीं बीजा समीकरण में जीरो ने जीरो मूकीए तो बने समीकरण जवाब शूँ जीरो मे उकेल मे जीरो ने माइनस पांच में उकेल नहीं। त्यारबाद मित्रों तमें पूरक कोणनो सरवाळो छे तो पूरक कोणनो सरवाळो मित्रों हवे जे ए होय तो एनी वात करी ए 11 मूकी दईए अने बने सरवाळो 18 थाय भाग्य गुणिया 180 पूरकनो सरवाळो केटलो थाय 180 18 दाने 180 11 दाने 110 आ रीते बीनो मित्रों गणवानो छे बी नी जग्याए केटला मूकेला छे मित्रों 7 मूकेला छे गुणिया 180 भाग्या 18 18 दाने 180 7 दान 70 जवाब आवशे 70 तो ए बराबर 110 अने बी बराबर 70 जवाब मळे छे। त्यारबाद मित्रों तमें अँ अभिकोण दाखिल आप अभिकोण मित्रों के सामान हो तो 5x+30 8x-60 बने अभिकोण क्या दर्शेला सामान दर्शाला है सामान दर्शाई देना हमें 8x ने बराबर ने आ बाजू आ माइनस 5x में 8x जाए के 3x माइनस 3x माइनस माइनस प्लस 60 ने 30 90 हमें 90 भाग्या 3 30 तरी 90 एक्स बराबर 30 तो 5x+30 30 75 15 150 ને 30 એમના એમ 150+30 180 મિત્રો આ જે જવાબ તમે મળી શકો છો મિત્રો। ત્યારબાદ મિત્રો વિભાગ સી આપણે આવે છે તો વિભાગ સીના તમે દાખલા તમે દેખી શકો છો મિત્રો 0.47 ઉપર 12 છે અને દાખલાના તમે જવાબ અહીંયા દેખી શકો છો મિત્રો તો આ રીતે જવાબ છે બરાબર છે મિત્રો તમે દેખી શકો છો અને જવાબ આવશે 43/90। ત્યારબાદ મિત્રો એના ઉકેલ શોધવાના છે 20 નંબરનો દાખલો છે મિત્રો ઉકેલ શોધવાનો દાખલો આવે છે ઉકેલ શોધો તો વારા પરથી એક્સની કિંમત મૂકવાની ભાઈ તમને ઉકેલ મળી જશે કુલ 6 ઉકેલ મેળવવાના છે બહુ ઈજી દાખલો છે। ત્યારબાદ મિત્રો અહીંયા કિંમત મૂકીને તમારો દાખલો ગણવાનો છે બહુ જ પેટર્નથી મિત્રો તમને દાખલો એમ સમજાયેલો છે જે તમે દેખી શકો છો મિત્રો દેખી શકાય છે મિત્રો એક્સ એમ વાય આ રીતે મિત્રો તમારે કિંમત મેળવવાની છે ને આની આકૃતિ છે આ માગ્યા મુજબ આ રીતે તમારે બંને સરવાળો અંતકોણ 180 થાય છે આ રીતે યુગ્મ કોણને મિત્રો જોડ છે જેથી તમારે फॉलो कर दाखला व्यवस्थित गणवानो छे जो दाखला में कदाच खबर न पड़े तो कॉमेंट बॉक्स में कॉमेंट कर दाखला व्यवस्थित सोल्यूशन अभी तमने आपी सकी मित्रों तो तमने सरवाळो करवा खूणो एक्स एम वाई 85 मळशे। त्यारबाद मित्रों बीजो दाखलो छे जो मोस्ट टाइम बी से 22 नंबर नो छे विपरीत कोण तो आ रीते दाखिल गणवानो छे आकृति आधार अभिकोण अभिकोण क्या होय छे मित्रों समान होय छे पक्ष लखवानो छे बने सरवाळो 70 आपेलो छे बीओ 30 मळे छे आ विपरीत में शूँ हो मित्रों आ सरल कोणनो दर्शाई અને આ વિપરીત તમારે મેળવવાનું હોય છે બધો ડાયરેક્ટ રીત તમે ફોલો કરી શકો છો। ત્યારબાદ મિત્રો વિભાગ ડી છે આપણો તો વિભાગ ડીના દાખલા તમે દેખી શકો છો મિત્રો બહુ સરળ છે વિભાગ ડીના 12 માર્ક્સ મેળવવા ખૂબ જ ઇઝી હોય છે મિત્રો તો એ તમે જે અહીંયા જે આપણે સાદુરૂપ આપવાનું હોય છે દાખલાની અંદર વાત કરીએ આપણે આગળ કે જે એક્સનો ઘન વત્તા 12x²+32x+30 આ રીતે મિત્રો જવાબ છે એક્સનો ઘન વત્તા 13x²² આવશે મિત્રો એ પ્રિન્ટ મિસ્ટેક છે વત્તા 32x+20 છે મિત્રો 20ના બધા ભાગ પાડવાના છે મિત્રો અને એના પ્રયત્ન કરીએ પી માઇનસ 1 મૂકીએ તો એક્સ પ્લસ 1નો એક અવયવ થાય છે। હવે મિત્રો આના અંદર આપણે 6 ભાગ કરવાના છે ખાસ કાળજી લઈને 13ના આપણે બે એવા ભાગ પાડશું પહેલાં એક્સ વધે ને પાછી કેટલા વધે 12 તો 12 લખી દેવાના છે પછી 12 સેમ ટુ સેમ લખી દેવાના છે પછી 20 લખી દેવાના પાછળમાંથી પછી બધામાંથી મિત્રો બે બે જોડ બનાવી ને એક્સ પ્લસ 1 કોમન કરવાના છે એક્સ પ્લસ 1ને આપણે આગળ લઈશું ને એના પછી અવયવ પાડવાના છે x²+12x+20ના જવાબ તમને મળશે x+1 x+2 ને x+10। ત્યારબાદ મિત્રો તમે ખાસ કરીને લખી શકો છો ચકાસો કે એક્સનો ઘન વત્તા વાયનો ઘન x+y x²-xy+yz મિત્રો જમણી બાજુ લઈએ આપણે x+y x²-xy+yz આના અંદર વારા ફરતી આપણે એક લઈએ એક્સ લઈએ અને પછી આખું બીજું પદ લઈ લઈએ પ્લસ વાય લઈએ પછી બીજું પદ લઈ લઈએ મિત્રો હવે x²x² થશે x²x²y x²y x²y અને y²y² થશે મિત્રો હવે ખાસ કાળજી લેજો દેખો x²y ને x²y પ્લસ માઇનસ ઉડી જશે xy²xy² મિત્રો એક ખાસ ધ્યાન રાખીશું કદાચ ચકાક કદાચ રહી જશે તમારા દાખલામાં દેખો x² પ્લસ છે x²-માઇનસ છે પ્લસ માઇનસ ઉડી જાય x²xy² + x²-માઇનસ છે x²³ વત્તા y² આ તમારો જવાબ જમણી બાજુ છે આ રીતે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો આપણે દેખી શકીએ પ્રમેય છે મોસ્ટ ટાઈમ પ્રમેય છે પરસ્પર છેદતી રેખાઓથી બનતા અભિકોણો કેવા હોય છે સમાન હોય છે તો રેખાઓ એ બી અને સીડી પરસ્પર ઓ બિંદુમાં છેદે છે તો એઓ સી એ દેખી શકાય કે એઓ સી અને બીઓ ડી અથવા એઓ ડી અને બીઓ સી આ બંને સરખા હોય અને આ બંને પણ મિત્રો કેવા હોય સરખા હોય છે
तो मित्रों किरण ओए पसंद करिए, ओए ए रेखा सीढ़ी पर आवेल छे, खूणो एओ सी प्लस एओडी पास पासाने लेवाना, एओडी बने पास पासाने सीधी रेखा पर आवेला सरवाळो थाय 180 थाय कारण रेखिक जोड छे। तेवी ज रीते किरण ओडी ए रेखा एबी पर आवेल छे, एओडी प्लस बीओडी बराबर 180, समीकरण 1 अने 2 परथी बने मित्रों इक्वल सरखावाना छे अने जवाब तमारो मेळवानो छे तारे साबित थाय। तो मित्रों तमने अमारो वीडियो गम्यो होय तो तमे अमारा वीडियोने लाइक करो, शेर करो, अने जो मित्रों सब्सक्राइब करवानो बाकी होय तो अमारे चेनल सब्सक्राइब करो, बाजू में पहला बेल आइकन ने पण प्रेस करो जेथी करीने अमारा वीडियो नोटिफिकेशन सौ प्रथम तमने मळती रहे। जय हिंद, जय भारत।